પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા છોટાઉદેપુર નગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા સામે નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા છોટાઉદેપુર જિલ્લા વહીવટતંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર સુજલ માયત્રા અને પ્રાંત અધિકારી મયુર પરમારના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર નગરપાલિકાએ પ્લાસ્ટિકના કચરા સામે લોકોની જીવન જરૂરી વસ્તુની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનું કાર્ય શરૂ કર્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાના પટણામાં એક સ્ટોર રાખ્યો છે, જ્યાં નગરના નાગરિકો પોતાના ઘર કે ઘરની આસપાસના સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાને ભેગો કરી લાવે છે. આ સ્ટોર પર લાવેલ 1 કિલો પ્લાસ્ટિકના કચરાના બદલામાં રોજિંદા જીવનમાં વપરાતી ચા, તેલ, ખાંડ, ડુંગળી વગેરે જેવી ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આજે આ અભિગમનો પ્રારંભ જિલ્લા કલેક્ટરે કરાવ્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા પ્રારંભ કરાયેલા નવતર અભિગમની શરૂઆતની થોડી જ મિનિટોમાં 25 કિલોથી વધુ પ્લાસ્ટિકનો કચરો એકઠો થઈ ચુક્યો છે. પાલિકા દ્વારા એકઠા કરાયેલ પ્લાસ્ટિકને સિમેન્ટ ફેક્ટરીમાં મોકલવામાં આવશે. તંત્રના પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાના પ્રયાસને નગરજનો બિરદાવી રહ્યા છે. તો પ્લાસ્ટિક મુક્ત છોટાઉદેપુર નગરને બનાવવા છોટાઉદેપુર નગરનો ઉત્સવભેર ભાગ લઈ રહ્યો છે અને કચરા સામે ઉપહાર પ્રાપ્ત કરી આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આથી હું જણાવું છું કે રસ્તામાંથી 1 કિલો પ્લાસ્ટિક જમા કરાયું છે નગરપાલિકાની અંદર, તો મને 1 કિલો ડુંગળી એના પ્લાસ્ટિકના ફાવે 1 કિલો 80 રૂપિયાના ફાવે ડુંગળી મળી છે. તો એ ડુંગળીને હું સાંજે ઘરે જઈને શાક બનાવીશું તો બધા 5-6 જઈને અમે ખાઈશું. તો આવું પ્રદૂષણ બજારની અંદર થતું હોય તો આ પ્રદૂષણ દૂર હટે ને, ને રસ્તામાં કચરો બધો પડ્યો હોય તો ગાય, ભેંસ, ઢોર ઠાકર ખાઈ જાય તો એ ઢોર ઠાકર મરી જાય છે. તો આવું તો ખરેખર 15-15 મહિનાની અંદર એક દિવસ ચાલુ જ હોય તો સાફ બી રહે રસ્તા, બજાર બી સાફ રહે, ગરીબો સારી રીતે એમનું પોષણ બી કરી શકે ને. અમે જાહેરાત કરી નગરજનોને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે કે છોટાઉદેપુર નગર સેવા સદનના અંદર 1 કિલો પ્લાસ્ટિક આપ આપો, અને એના માટે અમે અલગ અલગ અનાજની ગિફ્ટો લાવ્યા છે, જેમાં કાજુ, દ્રાક્ષ, ડુંગળી, ખાંડ, ચા, આ બધા અમે અલગ અલગ વસ્તુ લાવ્યા છે જે લોકોને અમે આપી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા જઈ રહ્યા છે. અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર.